હેલો મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ ટી વાય બી ફિઝિક્સ એમ ફાઇવ સીસી ફિઝિક્સ પેપર ફાઇવ ઝીરો ટુ યુનિટ ટુ સોલિડ સ્ટેટ ફિઝિક્સ પાર્ટ એ ફ્રી ઇલેક્ટ્રોન થિયરી ઓફ મેટલ લેક્ચર સિક્સ લાસ્ટ ટુ લેક્ચરોમાં તો એફડી ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન સમજાવો એફડી વિસ્તરણ વિધાયના આધારે ધાતુના તાપમાનની ચર્ચા કરો અથવા ધાતુ માટે એફડી તાપમાનની ચર્ચા કરો ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર તારો અથવા સોમર ફિલ્ડ થિયરી મુજબ ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર તારવો ક્વેશ્ચન ક્વેશન ડેન્સિટી ઓફ સ્ટેટ એટલે કે ડેન્સિટી ઘનતા અને સ્ટેટ એટલે કક્ષક ઇલેક્ટ્રોન માટે કક્ષક ઘનતાનું સૂત્ર દર્શાવાય છે તેમ સમજાવો હવે ડેન્સિટીની વ્યાખ્યા કોઈ પણ પદાર્થ કોઈ પણ પદાર્થ અવકાશમાં રોકેલા તેના કદના પ્રમાણમાં તેમાં રહેલા દ્રવ્યના જથ્થાને તે પદાર્થની ઘનતા કહે છે ઘનતા માટે રોવડે દર્શાવે છે ઘનતાને રો વડે દર્શાવે છે સ્ટેટ એટલે વિસ્તાર એટલે કે કોઈ કક્ષા કે એસપીડીએફ આન્સર દેખો અહીંયા આ में બોક્સમાં ત્રિપાણીમા રચનામાં ઇલેક્ટ્રોન એની આજુબાજુ ગતિ કરતા છે દેખો એ ઉર્જા છે આ દિશામાં દેખો કદ આટલું તેમાં કદ પાય એપન લેવડા એલ ઘન જેટલો વિષા ધરાવે છે દેખો અહીં એલ વન હશે અહીં એલ ટુ હશે આ એલ થ્રી હશે આ એલ થ્રી હશે તેના કારણે આપણને પાય બી અપન એલન જેટલો આપણને કદ મળશે કેટલું મળશે કદ પાય અપન એલ એટલે કે તેમાં જેટલો ફેરફાર જોવા મળશે કદ ઘનતામાં ધારો કે અવકાશમાં ઈ પ્લસ ઈ પ્લસ ડી ઉર્જા ધરાવતા ફરમી ગોલક આકૃતિ દર્શાવ્યું છે એ તેમાં એટલું ઉર્જા ધરાવે છે ત્રિપારિમાણિક આકૃતિમાં આ કૃત્ય દશા પ્રમાણ ઈ પ્લસ ડી પ્લસ ઉર્જા ધરાવતા અવકાશમાં પાયપન એલનો ઘન ક ધરાવતા એકમ સેલની સંખ્યા નીચે મુજબ છે એટલે અહીં ઇલેક્ટ્રોનની અવસ્થાની સંખ્યા ઇક્વલ ટુ વન પોઈન્ટ કારણ કે વન પોઈન્ટ એટલે આઠ બાજુ થશે વન ઓપોન વન પોઈન્ટ એઈટ એટલે આખો વિસ્તાર આઠ થશે પાવલીના કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે એટલે કે આનું મૂલ્ય પ્લસ વન બાય ટુ અને આનું મૂલ્ય માઇનસ વન છે આનું મૂલ્ય એક ઇલેક્ટ્રોન આઈથે ગોઠવાશે અને એક ઇલેક્ટ્રોન રીતે ગોઠવાશે એટલે કે આનું મૂલ્ય પ્લસ વન બાય ટુ અને આનું મૂલ્ય માઇનસ વન બાય ટુ એટલે કે એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન સમાય છે એટલે કે બે ઇલેક્ટ્રોનની રચના થાય છે જેમાંના એક ઇલેક્ટ્રોનનું સ્પીન એસ એનું મૂલ્ય પ્લસ વન બાય ટુ અને બીજાના ઇલેક્ટ્રોનનું મૂલ્ય માઇનસ વન બાય ટુ યામ છે જેથી સમીકરણ એક મુજબ ઇલેક્ટ્રોનની સંખ્યા ઇક્વલ ટુ ટુ ગુણ્યા વન પોઈન્ટ ફોર પાઈ કે સ્ક્ર ડી કે ઘન ટુ પોઈન્ટ એટ ઇક્વલ ટુ ટુ ઓપોન એટ ફોર પાય કે સ્કવેર ડી કે અપન પાય અપન એલ ઘન જો ઇલેક્ટ્રોનની કક્ષઘનતાને ડી સાય એટલે કે ઇલેક્ટ્રોનની કક્ષ ઘનતા એટલે ડેન્સીટી ઓફ સ્ટેટ વડે દર્શાવાય છે डी साल d डी साय equal to टू पॉइंट एट फोर पाई के स्क्वेर अपन के स्क्वेर इंटू डी के अपन पाई अपन एल न घन इक्वल टू देखो टू चार गुण्या आठ ए चार चार या उड़ी जैसे उड़ी जैसे इक्वल टू पाई के स्क्वेर डीके अपन એલનો પાય નો ઘન આપણ એલ નો ઘન આવું થશે પાય ઇન્ટુ કે સ્કવેર ડી કે પાય ઇન્ટુ કે વી વી એલ ઘન ઇક્વલ ટુ વી કારણ કે કદ કદ ઘનતા વી લઈશું કદ કદ ખંડ કદ ખંડ આપણે વી લઈશું એલ નો ઘન એટલે કે વી લઈશું આપણે ડી સાય ડી डी इक्वल टू वी अपन फोर फाय स्क्र के डी के समीकरण बे कही इलेक्ट्रॉनिक ऊर्जा सूत्र पर इलेक्ट्रॉनिक ऊर्जा सूत्र इक्वल टू ई एच स्क्वेर अपन टू एम इू के स्क्वेर के स्क्वेर ने करता बनावशो आ समीकरण पर के स्क्वेर ने करता बनाशो टू एम ई अपन एच स्क्वर थे समीकरण नंबर ત્રણ થશે આને સમીકરણ ત્રણ કહીશું આને સમીકરણ કે ઇક્વલ ટુ ટુ એમ ઇપન એચ કટ સ્ક્વેર એસ ટુ વન બાય ટુ સમીકરણ નંબર ચાર કહીશું આને સમીકરણ ત્રણ અને ચારની કિંમત સમીકરણ બેમાં મૂકતા સમીકરણ ત્રણ અને ચારની કિંમત સમીકરણ બેમાં મૂકતા ડી ડી ડીસાય ઇક્વલ ટુ વી અપન ફોર પાઇ સ્ક્વેર વી અપન પાઇ સ્ક્વેર કે સ્કવેર ડીકે હવે કે ઇન્ટુ કે એટલે કે થશે કે સ્કવેર એટલે કે ઇન્ટુ કે ડીકે હવે કે એની કિંમત મૂકતા આમાં બંનેમાં આમાં બંનેમાં કે એની કિંમત મૂકતા આપણે સમીકરણ સમીકરણ ચાર પરથી ઇક્વલ ટુ વીએપન પાઇ સ્ક્વેર ટુ એમઇ પણ એચ કરવેર ડેસ ટુ વન બાય ટુ ઇન્ટુ ટુ એમ ઇ પણ એચ સ્ક્વેર ડેસ ટુ વન બાય ટુ ડી એટલે આપણું આનું વિકલન કરીશું આને વિકલન કરીશું વીએ પણ પાઇ સ્ક્વેર વી એ પણ પાઇ સ્ક્વેર ટુ એમ ઇ ડેસ ટુ વન બાય ટુ એચ કરવેર આઈ એમ એમ રહેશે આનું વિકલન થશે આનું વિકલન થશે ટુ એમ ઇચ ટુ એમ ઇચ કર સ્કવેર એ આગળ આવશે વન બાય ટુ એટલે આનું વિકલન થશે એટલે વન બાય ટુ આગળ આવશે ને ઘાત ઓછી થશે એટલે ઈ ડેસ ટુ માય વન બાય ટુ માઇનસ વન બાય ટુ માઇનસ વન ડી વી ઇક્વલ ટુ બી અપન પાઇ સ્ક્વેર ટુ એમ ઇ ડેસ ટુ ટુ એમ ઇચ કર સ્કવેર ટુ એમ ઇ અપન એચ કર સ્કવેર ડેસ ટુ વન બાય ટુ ઇન ટુ ટુ એમ ઇ અપન એચ કર સ્કવેર વન બાય ટુ જેવું વન બાય ટુ માઇનસ વન ડે માઇનસ વન બાય ટુ આવશે કારણ કે માઇનસમાંથી વનમાંથી માઇનસ વન બાય ટુ માઇનસ વન બાય ટુ વનશે વન બાય ટુ ઈ ડેસ ટુ માઇનસ વન બાય ટુ ડી હવે ટુ પાય હવે આ પ્લસ થઈ જશે ટુ પાય ટુ એમ ઇસ ટુ થ્રી બાય ટુ લીધો વન બાય ટુ અને આ ડેસ ટુ આ વન ઘાત એટલે થ્રી બાય ટુ થશે એટલે એનો ઘાતનો સરવાળો થશે આ વન બાય ટુ અને આ વન એની એક ઘાત હશે એટલે થ્રી બાય ટુ થશે એટલે ટુ એમ ઇ આપણ એચ સ્કવેર ટુ થ્રી બાય ટુ અને ટુ આગળ આવી જશે ટુ આગળ આવી જશે એટલે વી આપણ ટુ બાય સ્કવેર ટુ એમ ઇ સ્કવેર થ્રી બાય ટુ ઇન વન બાય ટુ સમીકરણ નંબર પાંચ કહીશું અને સમીકરણ નંબર પાંચ કહીશું હવે એકમ કદ ઇલેક્ટ્રોનની અવસ્થા સમીકરણ પરથી એટલે ડી સાય ડી ઇન્ટુ ઇક્વલ ટુ વી અપન ટુ પાય સ્કવેર ટુ એમ ઇચ કટ ટુ એમ ઇ અન એચ સ્કવેર ટુ થ્રી બાય ટુ ડેસ ટુ વન બાય ટુ ડી એટલે એકમ કદ માટે વી ભાકાર મળી જશે એટલે અહીંયા વી આવશે ગુણાકારની ભાગ લઈ ડી સાઇડ ઇ અપન વી એટલે એકમ કર એકમ કર દીઠ ઇલેક્ટ્રોનની અવસ્થા ઇક્વલ ટુ વન અપન ટુ બાય સ્કવેર ટુ એમ ઇ અપન એચ કટ સ્ક્વેર ડેસ ટુ થ્રી બાય ટુ ઈ ડે ટુ વન બાય ટુ ડી સમીકરણ નંબર છ કહીશું અને સમીકરણ નંબર છ કહીશું સમીકરણ છ પરથી એકમ દીઠ એટલે કે સમીકરણ છ પરથી ઇલેક્ટ્રોન દીઠ અવસ્થા ઘનતા દર્શાવે છે ઉપરોગત સમીકરણ પરથી અવસ્થા ઘનતા વિરુદ્ધ ડી નું આલેખ દોરતા આનો આલેખ દોરતા ડી સાય એટલે ડેન્સિટી ઓફ સ્ટેટ અને તેના અવસ્થા એટલે અવસ્થામાં ફેરફાર થાય છે તેના વિરુદ્ધ આલેખ દોરતા આપણને એક અવસ્થામાંથી બીજી અવસ્થા દેખો અવસ્થા બેમાં વધારો થશે હવે એ અવસ્થા એકના કારણે અવસ્થા બી મળશે એટલે અવસ્થા કોન્સ્ટન્ટ આઈ તે વધશે એટલે આલેખ પરથી તાપમાન વધે તો તાપમાન વધશે તાપમાન વધશે ઇલેક્ટ્રોનની સરેરાશ ગતિ પણ વધે છે તાપમાન વધવાની સાથે ઇલેક્ટ્રોનની સરેરાશ ગતિ વધે છે તાપમાન ઇલેક્ટ્રોનની સરેરાશ ગતિના ગતિ પર આધાર રાખે છે એટલે ગતિ ઊર્જા દેખો તાપમાન વધે તો ઇલેક્ટ્રોનની સરેરાશ ગતિ ઉર્જા વધે છે અને ઇલેક્ટ્રોનની અવસ્થા એકમાંથી બેમાં ઉતરી જાય છે એકના કારણે બીજી અવસ્થા મળે છે એટલે કે ડીસા એટલે કે અવસ્થા ડેન્સિટી ઓફ સ્ટેટ વિરુદ્ધ તેનો અવસ્થા વિધેયનો આલેખ દોડતા તાપમાનની વધવાની તાપમાન વધે તો અવસ્થા એકમાંથી અવસ્થા બેમાં જાય છે તેના કારણે તાપમાન વધે તો તેની ઉર્જામાં વધારો થાય છે નો અભ્યાસ કરી શકાય છે